ભરૂચ પોલીસે બાતમીના આધારે કશક વિસ્તારમાંથી વિદેશી તમંચા સાથે એકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના કશક વિસ્તારમાં આવેલા માછીવાડમાંથી બે દિવસ અગાઉ પોલીસને બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાંથી જમીનમાં સંતાયેલા બે દેશી બનાવટના તમંચા તથા છ કારતૂસ મળી આવ્યા હતા, જેમાંના પાંચ કારતૂસ જીવતા હતા, જ્યારે એક કારતૂસનું માત્ર ખોલું હતું. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ ગોહિલ તથા તેમની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવતા આ તમંચા તથા કારતૂસ શુક્લતીર્થના કુંભારવાડામાં રહેતા કલ્પેશ મોહનભાઈ પ્રજાપતિના હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે આ ઇસમની અટક કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં યુવાને ભરૂચ નગરમાં દહેશત ફેલાવવાના ઈરાદે બે તમંચા તથા છ જીવતા કારતૂસ હાઈવે પરની કોઈ હોટલના પાર્કિંગમાંથી અજાણ્યા ટ્રક ચાલક પાસેથી રૂપિયા 30,000માં ખરીદ્યા હતા, જેમાંનો એક કારતૂસ તેને ટેસ્ટિંગ માટે ફાયર કરતા પાંચ જીવતા કારતૂસ તથા બે દેશી બનાવટના તમંચા હાથ લાગ્યા હતા. હાલ તો પોલીસે આ યુવાન વિરુદ્ધ ગેરકાયદેસર વિનાશ હથિયાર રાખવાનો ગુનો દાખલ કરી કોર્ટમાં વધુ પૂછપરછ માટે 10 દિવસના રિમાન્ડ માંગવાની કાર્યવાહી હાથ ધરી હતી. કસક માછીવાડ વિસ્તારમાં આવેલ બકરા બાંધવાની એક ખુલ્લી જગ્યામાંથી દેશી બનાવટના તમંચાના બે તથા કારતૂસ છ મળી આવેલા. આ અંગે તપાસ હાથ ધરતા આ ગેરકાયદેસરના હથિયારો કલ્પેશકુમાર મોહનલાલ પ્રજાપતિ રહે શુકલતીર્થ તાલુકો જિલ્લો ભરૂચના એ લાવી છુપાવી રાખેલા. આ અંગે વધુ તપાસ કરતો આરોપીની શોધખોળ કરતા મળી આવતા તેની ધરપકડ કરવામાં આવેલી છે. આ હથિયારો તે ક્યાંથી લાવ્યો, કેમ લાવેલો એ અંગે વધુ તપાસ હાથ ધરી છે. અભિષેક નો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ભરૂચ.